गुजरात में आपने पांच सीट मिली थी अने गुजरात प्रदेश प्रमुख एनसीपी ना जयंत बोस्की हमारी साथे फोन लाइन पर जुड़ाई गया। जयंत जी आपनु स्वागत। जी 24 कलाक में लोकसभा की चूंटणीओ आवी रही छे, कांग्रेस अने आप गठबंधन करी रह्यु छे, एनसीपी नी शुं स्थिति? एनसीपी वर्षो थी यूपीए नो एक घटक रहेलु छे, केन्द्र मो महाराष्ट्र मो 2014 मो 26 मो थी एक सीट पोरबंदर ने गठबंधन मो अमे पोते लड़्या था, 2.5 लाख मत अमे प्राप्त करेला, अमे हारी गेला, पर तो ये अमारो शो सारो तो हवे केन्द्र मोरबी मंडल नक्की करशे। अने बे महीना पहला ज मैं अमारा अध्यक्ष ने आग्रह राख्यो हतो के आणंद लोकसभा माटे મારી તૈયારી છે, આપ ગઠબંધનમાં ચર્ચા કરજો। બે વખતથી કોંગ્રેસ 2.5 લાખ કુર્સી અહીં હારે છે, એટલે સમીકરણો હવે કેન્દ્રીય મોરબી મંડળ કરશે। જયંતજી અત્યારે આ વાત ચાલી રહી છે ગઠબંધનની, એનસીપીને ઓફર કરશે તો શું આ ગઠબંધનમાં જોડાશે? એનસીપી જોડાયેલું જ છે, અકસ્માત વિધાનસભામાં હોય અમને વિધાનસભા લડ્યો તાર ગઠબંધનની ચૂંટણી લડ્યાનો શું ફરક પડશે આનાથી અને કેટલો ફરક? જેમ ઈશુદાન ભાઈ વાત કરી, આખત સમીકરણ આખા હિન્દુસ્તાન લેવલે ડામાડોલ છે। હું તો એક બાજુ હંગ પાર્લામેન્ટે જોઈ રહ્યો છું। બિલકુલ, આપનો આભાર આપ જોડાયા તે બદલ। ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહીં લડે, ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે। આપ અને કોંગ્રેસનું ગઠબંધન હવે આગામી સમયમાં શું નવો મોડ લેશે તે તો જોવાનું રહેશે, પરંતુ હાલ તો આજે જાહેરાત કરવામાં આવી છે અને અનેક મુદ્દાએ લડી લેવાના મૂડમાં છે, ત્યારે એક સમયે એવી પણ વાત સામે આવી હતી કે આપ અને કોંગ્રેસ એ બંને ગઠબંધન નહીં કરે, એકબીજાની સામે નહીં બેસે, તેવી પણ વાત સામે આવી હતી ને અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગઠબંધનની આ વાતો। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ